વંદે માતરમ બાળ મિત્રો, ગુડ મોર્નિંગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ એસએન ચેપ્ટર 9 આપણું ઘર પૃથ્વી, જેની અંદર આપણે અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત અક્ષાંશ અંશ અને રેખાંશ અંશના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા. હવે આપણે જોવાનું છે કે જીપીએસ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, જે આપણે આજે એના વિશે ચર્ચા કરવાની છે. ગ્લોબલ પોઝિશન સિસ્ટમ કોને કહેવાય? તો ગ્લોબલ પોઝિશન સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણે કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. એટલે કે જે મોબાઈલ છે તે મોબાઈલ ફોન દ્વારા અથવા તો ઓનલાઈન દ્વારા અથવા તો ગૂગલ દ્વારા આપણને કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. એટલે કે ઇન્ટરનેટ સુવિધા આવેલી હોવાને કારણે આપણે મોબાઈલ વડે જે પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જોવા માગીએ છીએ તે આપણને અક્ષાંશ અથવા તો રેખાંશ મળી જાય છે. આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે. આજે તો આ સિસ્ટમ મોબાઈલવાળી સિસ્ટમ, કઈ સિસ્ટમ દીકરાઓ? મોબાઈલ અથવા તો ઇન્ટરનેટવાળી સિસ્ટમ હોવાને કારણે અક્ષાંશ અને રેખાંશ શું છે ખૂબ જ સહેલાઈથી આપણે જાણી શકીએ છીએ. તો જીપીએસ ગ્લોબલ તો મુખ્ય તો એને એ જ કહેવાય કે ગ્લોબલ પ્રોજેક્શનની સિસ્ટમમાં શું થાય છે, એકા અક્ષાંશ અને રેખાંશ વૃત્ત છે, એક અક્ષાંશ અને રેખાંશ વૃત્ત છે તેના વિશેની આપણને જાણકારીઓ મળી જાય છે, જેને આપણે શું કહેવામાં આવે છે, જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. જેની અંદર આપણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરીએ છીએ, ગૂગલનો ઉપયોગ કરીએ છીએ, મેપનો પણ ઉપયોગ કરીએ છીએ અને ઇન્ટરનેટ દ્વારા આપણે શું કરીએ છીએ, જે તે દેશ એટલે કે આપણે બીજા સ્થળોની કોઈપણ સ્થળે આપણે જવું છે તે સ્થળ અથવા તો દેશનો અક્ષાંશ અને રેખાંશ જોવો છે તો આપણને ઇન્ટરનેટની અંદર સર્ચ મારી એટલે તરત જ આપણને તે સ્થળ અથવા તો દેશનો અક્ષાંશ અને રેખાંશ આપણે જાણી શકીએ છીએ, જેને આપણે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ એટલે કે જીપીએસ કહીએ છીએ. હવે આપણે આ જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ છે તે ટોપિક આપણો અત્યારે પૂર્ણ થાય છે. હવે આપણે જોવાનું છે કે મુખ્ય રેખાંશ વૃત્ત, કયા મુખ્ય રેખાંશ વૃત્ત વિશે ચર્ચા કરવાની છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. થેન્ક યુ દીકરા. તો રેખાંશ વૃત્તની અંદર કેટલા વૃત્તો આવેલા છે? તો 2, ગ્રીનિચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાઓ, જે આપણે જોવાનું છે. થેન્ક યુ દીકરા.